શ્રવણ સુખધામ પંચવટી કુણાસણ ખાતે સ્વયંભૂ બિરાજમાન ચુંદડીવાળા માતાજીના સાનિધ્યમાં સંસ્થાના સેક્રેટરી ઇન્દુ પ્રજાપતિ દ્વારા પ્રથમવાર સાબરકાંઠા જિલ્લાની અસ્મિતા અને ગૌરવ ગાથાના લોકગીતને પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લા પર એક અનોખું ગીત રજૂ કરવામાં આવ્યું હતું, જે સંસ્થાના સેક્રેટરી અને ચુંદડીવાળા માતાજીના હસ્તે આ ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. સંસ્થાએ સાબરકાંઠા જિલ્લાના સમગ્ર જનો માટે ઐતિહાસિક, ધાર્મિક, પૌરાણિક, સાંસ્કૃતિક કલા ક્ષેત્રે આવરી લેતા વિષયોને શબ્દ રચના રૂપે સન્માન આપવાનો પ્રયાસ કરવામાં આવે છે, જે જિલ્લા માટે ગૌરવની વાત છે. આ કાર્યક્રમની સાથે પુણાસણ ગામની શૈક્ષણિક કારકિર્દી ક્ષેત્રે, મહિલાઓ અને ધાર્મિક સેવા ક્ષેત્રે વૃદ્ધજનોના સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, તો લોકોએ ચુંદડીવાળા માતાજીના દર્શનનો પણ લાભ લીધો હતો. તો 5 જૂનના રોજ અહીં વિશ્વ પર્યાવરણ દિવસની પણ ઉજવણી કરવામાં આવશે. શ્રવણ સુખધામ સંસ્થા દ્વારા સાબરકાંઠા જિલ્લાની અસ્મિતા અને ગૌરવ ગાથાને રજૂ કરતું લોકગીત આજે રજૂ કરવામાં આવ્યું છે. સંસ્થાએ સાબરકાંઠા જિલ્લાની એક લાગણી અને જે આપણા ઐતિહાસિક અને જે જૂનવાણી જે વિરાસતો આપણી છે તે એક સંસ્થાએ એક લોકગીત રૂપે આજે રજૂ કરી છે. રાજેશ જોશી, આઝાદ ન્યૂઝ, સાબરકાંઠા.